સોયાબીન તેલના ઊંચા ભાવને કારણે ખરીદદારો અટકી જવાની સાથે કેટલાક પ્લાન્ટ દ્વારા પ્રોફિટ બુકિંગના વેચાણમાં વધારો થવાને કારણે સોયાબીન તેલના ભાવમાં મંદી જોવા મળી હતી સોયા તેલ રાઉન્ડ રૂ પોઇન્ટ ઘટી રૂ પોઇન્ટ પામ ઓઈલ ઇન્ડો રૂ પોઇન્ટ ઘટી દસ રૂપિયા કિલો જો કે વધુ મંદીનો અવકાશ ઓછો જણાય છે હકીકતમાં ચાલુ વર્ષ દરમિયાન દક્ષિણ અમેરિકા ખંડમાં સોયાબીનનું જંગી ઉત્પાદન થવાની ધારણા છે ગયા વર્ષે બ્રાઝિલમાં ઉત્પાદનમાં સુધારો થયો હતો પરંતુ આર્જેન્ટિનામાં દુષ્કાળના કારણે ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી નીચા સ્તરે આવી ગયું હતું આર્જેન્ટિનામાં આ વર્ષે સારો વરસાદ થયો છે અને સોયાબીનના પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે હકીકતમાં વિશ્વમાં સોયાબીનના ઉત્પાદન અને નિકાસમાં બ્રાઝિલ પ્રથમ સ્થાને છે અને આર્જેન્ટિના ત્રીજા સ્થાને છે જ્યારે અમેરિકા બીજા સ્થાને છે આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન વધીને પાંચસો વીસથી પાંચસો ત્રીસ મિલિયન ટનની ઊંચાઈએ પહોંચવાની ધારણા છે જે ગયા વર્ષની સરખામણીએ બમણી છે તેવી જ રીતે બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન એક હજાર ત્રીસ લાખ ટન થવાની ધારણા છે તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં અગાઉ એક ચાલીસ લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો પરંતુ સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદક પ્રાંત માટે ગ્રોસો અને ઉત્તરીય ભાગમાં કેટલાક અન્ય રાજ્યોમાં ઓછા વરસાદ અને ખૂબ ઊંચા તાપમાનને કારણે પાકને ભારે નુકસાન થયું હતું જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અંદાજમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો બ્રાઝિલમાં સોયાબીનના નવા પાકની લણણીની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ત્યાં તેનો પુરવઠો ઝડપથી વધવા લાગ્યો છે જ્યારે આર્જેન્ટિનામાં આવતા મહિનાથી પાકની કાપણી શરૂ થવાની સંભાવના છે ભારતમાં સોયાબીન તેલની મહત્તમ આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી થાય છે જ્યારે ચીનમાં સૌથી વધુ સોયાબીન તેલ બ્રાઝિલમાંથી આયાત કરવામાં આવે છે સોયાબીનના સારા ઉત્પાદનની શક્યતાને કારણે સોયા તેલના ભાવમાં નરમાઈ આવી છે મંડી સોયાબીન ચાર હજાર પાંચસો રૂપિયા નિમરી છ હજાર ત્રણસો રૂપિયા રાયડા રૂ પોઈન્ટ નવા રાયડા ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયા હતા બ્યુરો રિપોર્ટ માર્કેટ ટાઈમ્સ ટીવી